नमस्ते विद्यार्थी मित्रों, आज आपणे पाठ आठ छाल छोतरा ने गोटला भणीशुं, जेना लेखक छे बकुल त्रिपाठी, साहित्य प्रकार छे हास्य निबंध। तो सौ प्रथम तो आपणे लेखक विषे थोड़ूं जाणी लीए। जो बकुल त्रिपाठीनो जन्म 26/11/1928 अने मृत्यु 31/8/2006 थयो हतो। बकुल पद्ममणि शंकर त्रिपाठीनो जन्म नड़ियादमां थयो हतो। तेओ प्रथम हरोळना हास्य सर्जक हता। તેમણે કોમર્સ કોલેજમાં અધ્યાપન કાર્ય કર્યું હતું। સચરાચર સોમવારની સવારે, દ્રોણાચાર્યનું સિંહાસન, હૈયું ખોલીને હસીએ, ગોવિંદે માંડી ગોઠડી તેમના હાસ્ય નિબંધ સંગ્રહો છે। વૈકુંઠ નથી જવું, હિંડોળો ઝાકમઝોળ, મન સાથે મૈત્રી, અષાઢની સાંજ, પ્રિય સખી વગેરે તેમના લલિત નિબંધ સંગ્રહો છે। દૂરદર્શન પર આવતી તેમની ગપસપ શ્રેણી ખૂબ લોકપ્રિય થયેલી। તેમણે રણજીતરામ સુવર્ણચંદ્રક એનાયત થયો હતો। બકુલ ત્રિપાઠીનો છાલ છોતરા અને ગોટલા હાસ્ય નિબંધ, હાસ્ય એટલે પ્રભુ સાથે મૈત્રી, પુસ્તકમાંથી લેવામાં આવ્યો છે। આ નિબંધમાં લેખકે ભારતીય લોકોની ગમે ત્યાં કચરો નાખવાની અને ગંદકી કરવાની માનસિકતા પર કટાક્ષ કર્યો છે। વેદ, પુરાણ, રામાયણ અને મહાભારત આપનાર સંસ્કૃતિના લોકોએ જ સંસ્કૃતિના પ્રતીક સમા મંદિરોને બહાર જ ગંદકી કરતા હોય છે। જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતાનો વાસ હોય છે, પણ આપણે ત્યાં તો જ્યાં પ્રભુનો વાસ ત્યાં જ ગંદકીનો વાસ હોય છે। કેળાની છાલ, નારિયેળના છોતરા અને મગફળીના ફોતરાના ઉદાહરણો દ્વારા લેખક એક ગંભીર પ્રશ્ન તરફ ત્યાં આપણું ધ્યાન દોરે છે। એ માટે કાવ્ય પંક્તિ, ફિલ્મી ગીત પંક્તિનો વ્યંગ્યાત્મક ઉપયોગ કર્યો છે। સમગ્ર હાસ્ય નિબંધમાં લેખકે અવળવાણી અને કટાક્ષ દ્વારા આપણી ગંદકી અને અણઘડતાની કુટેવને પ્રકાશિત કરે છે। આ પાઠમાં લેખક આપણને આપણા જે ભારતીય લોકો જે ગંદકી કરે છે એની વિશે આમાં કટાક્ષ કર્યો છે, વ્યંગ્યતાથી વાત કરી છે। શું કહે છે, જો કે જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતાનો વાસ હોય છે, પણ આપણે ત્યાં તો જ્યાં પ્રભુતા હોય ત્યાં જ ગંદકી હોય છે। મંદિરની બહાર ઠેર ઠેર તમે જોયું હોય તો કેળા છે, જે નારિયેળના છોતરા અને જે મગફળીના ફોતરા એ બહાર પડેલા તમને જોવા મળે છે। જો આપણે પાઠની શરૂઆત કરીએ, આપણી મૂળ ભારતીય સંસ્કૃતિ એ વેદ, પુરાણો, ઉપનિષદની સંસ્કૃતિ, રામાયણ, મહાભારત અને ભાગવતની સંસ્કૃતિ, રામકૃષ્ણ અને બુદ્ધની સંસ્કૃતિ। શું કહે છે કે આપણી જે મૂળ ભારતીય સંસ્કૃતિ જે છે એ વેદો, પુરાણો અને ઉપનિષદની સંસ્કૃતિ છે, રામાયણ, મહાભારત અને ભાગવતની સંસ્કૃતિ છે। જો રામાયણ એટલે ભગવાન રામ, મહાભારત કૃષ્ણ ભગવાન અને ભાગવત અને બુદ્ધની સંસ્કૃતિ છે એમ કહેવામાં આવ્યું છે। પણ એ તો બહુ પુરાણી વાત થઈ ગઈ। આગળ જતાં આપણે ભારત દેશમાં આજે નવી સંસ્કૃતિ વિકસાવી છે, એ કઈ? તો કે છાલ છોતરા અને ગોટલાની સંસ્કૃતિ। અહીંયા લેખક કહે છે કે આજે વેદો, પુરાણો અને ઉપનિષદની સંસ્કૃતિ છે એ તો બહુ પુરાણી, બહુ જૂની વાત થઈ ગઈ, પણ આગળ જતાં આપણા ભારત દેશના જે લોકો જે છે એને કંઈક નવી સંસ્કૃતિ વિકસાવી છે। કઈ સંસ્કૃતિ? તો કે છાલ છોતરા અને ગોટલાની સંસ્કૃતિ। પેલી મહાન સંસ્કૃતિના અવશેષો આજે જડે છે, પુરાણા, મંદિરો, સ્થાપત્યો, સ્તૂપો, પણ એ બધાને ઢાંકી દે છે આપણી નવી સંસ્કૃતિ, છાલ છોતરા અને ગોટલાની સંસ્કૃતિ। લેખક શું કહે છે કે જે પેલી મહાન સંસ્કૃતિ જે છે, વેદો, પુરાણો અને ઉપનિષદની સંસ્કૃતિ, એના અવશેષો તો આજે જડે છે। શેમાં? તો કે પુરાણા, મંદિરો, સ્થાપત્યો અને સ્તૂપોમાં, પણ એ બધાને ઢાંકી દે એવી આપણી નવી સંસ્કૃતિ છે। તો કે કઈ? છાલ છોતરા અને ગોટલાની સંસ્કૃતિ। અરે, પેલી પુરાણી સંસ્કૃતિને મંદિરો, સ્થાપત્યો, સૂપો ઉપર છવાઈ ગયા છે આજની આપણી બતાજા નોબનો સંસ્કૃતિના પ્રતિકો છાલ છોતરા અને ગોટલા। ખરેખર તમને આપણા યાત્રાધામોમાં પણ શિલ્પો, મૂર્તિઓ, ધર્મ પ્રતિકોની આસપાસ નાળિયેરના છોતરા વેરાયેલા દેખાશે। લેખક શું કહે છે કે આપણા જે યાત્રાધામો જે છે, આપણા પવિત્ર સ્થળો, મંદિરો જે છે, યાત્રાધામો, ત્યાં શિલ્પો, મૂર્તિઓ અને ધર્મ પ્રતિકોની આસપાસ પણ નાળિયેરના છોતરા વેરાયેલા દેખાશે। એમ તો કેળા પવિત્ર ફળ છે, ઉપવાસ વખતે ફરાળનું ફળ છે, એની છાલો આપણને ઢેર ઢેર દેખાશે આપણા ધર્મસ્થાનોએ।
અને આપણે ધાર્મિક ભાવનાવાળા હોવાથી પરમેશ્વરની આપણા પર અઢળક કૃપા છે. આપણા દેશમાં આંબા છે, આમ્રફળ છે, વિશ્વના શ્રેષ્ઠ આંબા પરમેશ્વર આપણા ભારત દેશને આપ્યા છે. આનાથી આભારવશ થઈને આપણે ગોટલા પ્રભુને અર્પણ કરીએ છીએ. જોજો આપણા યાત્રાધામોની ગલીઓમાં શું કહે છે કે આપણા કેળા જે છે એ આપણ પવિત્ર ફળ ગણાય છે. ઉપવાસમાં પણ લોકો ફરાર તરીકે લે છે અને એની ઝાલો જે છે આપણા ધર્મસ્થાન એટલે કે મંદિરોમાં તમને ઠેર ઠેર દેખાશે, બહાર ફેંકેલી જોવા મળશે. અને આપણા ધાર્મિક ભાવનાવાળા હોવાથી પરમેશ્વરની આપણા પર અઢળક કૃપા છે. શું કહે છે કે આપણી ધાર્મિક ભાવનાવાળા હોવાથી આપણા જે ભગવાન જે છે એની આપણા પર અઢળક કૃપાઓ છે. જો ઘણું બધું આપેલું છે, આપણા દેશમાં ઘણા બધા આંબાઓ આપેલા છે, આમરા ફળ આપેલા છે, આંબાઓ આપેલા છે, એની સાથે સાથે એ આંબા ઉપર કેરીઓ આપેલી છે અને વિશ્વના શ્રેષ્ઠ આંબાઓ પરમેશ્વર એટલે કે ભગવાને આપણા ભારત દેશને આપ્યા છે. આનાથી આભારવશ થઈને આપણે ગોટલા પ્રભુને અર્પણ કરીએ છીએ. જોજો આપણા યાત્રાધામોની ગલીઓમાં. એટલે જ હું કહું છું, આપણી નૂતન સંસ્કૃતિ છે છાલ છોતરા અને ગોટલાની સંસ્કૃતિ. એટલે લેખક કહે છે કે એટલે જ હું કહું છું કે આપણી નૂતન સંસ્કૃતિ, નૂતન એટલે નવી સંસ્કૃતિ છે. કહી તો કે છાલ છોતરા અને ગોટલાની સંસ્કૃતિ. અરે પેલા પ્રાચીન સંસ્કૃતિના પ્રતીકો તો ક્યાંક ક્યાંક જ દેખાય છે. ક્યાં સોમનાથને ક્યાં દ્વારકા, ક્યાં અંબાજીને ક્યાં ડાકોર, ક્યાં બનારસ અને ક્યાં જગન્નાથપુરી, છૂટા છવાયા ક્યાંક ક્યાંક જ આવ્યા છે આપણી પ્રાચીન સંસ્કૃતિના પ્રતીક. પણ આપણી નૂતન સંસ્કૃતિના પ્રતીક તો દેશમાં ક્યાં નથી, ઠેર ઠેર અત્ર તત્ર સર્વત્ર છાલ છોતરા અને ગોટલા. શું કહે છે લેખક? જુઓ, અને પહેલાં જે પ્રાચીન સંસ્કૃતિના જે પ્રતીકો છે, જે આપણી જે જૂની સંસ્કૃતિ જે છે, વેદો પુરાણો અને ઉપનિષદોની સંસ્કૃતિ, એ જે છે કે ક્યાં સોમનાથ અને ક્યાં દ્વારકા, ક્યાં અંબાજીને ક્યાં ડાકોર, ક્યાં બનારસ અને ક્યાં જગન્નાથપુરી, ક્યાંક ક્યાંક જ આવેલા છે એમ કહે છે. આ જે તીર્થધામો છે, જે ધર્મસ્થાનો છે, ક્યાંક ક્યાંક જ આવેલા છે. પરંતુ જે આપણી જે આ નવી સંસ્કૃતિ જે નૂતન સંસ્કૃતિ જે છે છાલ છોતરા અને ગોટલાની, એ તો તમને ઠેર ઠેર અત્ર તત્ર એટલે ગમે ત્યાં તમને જોવા મળશે. એમાં સૌથી પવિત્ર છે ગોટલા. આખો એ ગ્રીષ્મનો સમય આપણે આપણી ગલીઓ, શેરીઓ, માર્ગોને ગોટલાથી વિભૂષિત કરવામાં ગાળીએ છીએ. આપણે ઉદાર છીએ, કેરીનો રસ આપણે ખાઈએ છીએ એ કબૂલ, પણ કેરીનો રસ કરતાં ગોટલા વધારે વજનદાર હોય છે. એ આપણે અર્પણ કરીએ છીએ સમાજને. આપણે ખુલ્લામાં એને ઢાલવી દઈએ છીએ, જેને ભોજન કરવું હોય તે કરે. ઘણું ખરું, ગૌ માતાઓ આનાથી પ્રસન્ન થાય છે. આપણે તો શું આપણી માતા કે શું ગૌ માતા. અડધી કેરી રસ પૂરતી આપણી સગી માતાને અર્પણ, બાકીની અડધી કેરી ગોટલા પૂરતી ગૌ માતાને અર્પણ. અમે શું કહે છે કે જો આમાં સૌથી પવિત્ર છે ગોટલા. આ છાલ છોતરાને ગોટલા કહે છે એમાં પણ લેખક એમ કહે છે કે સૌથી પવિત્ર કોણ શું છે, તો કે ગોટલા. આખો ગ્રીષ્મ એટલે કે આખો ઉનાળો આપણે કેરીઓ ખાઈએ અને એના અને જે એને ગોટલા જે છે એ શેરીઓ અને માર્ગોને ગોટલાથી આપણે ભરી મૂકીએ છીએ, મતલબ ગમે ત્યાં ફેંકી દઈએ છીએ એમ કહે છે. આપણે ઉદાર છીએ, કેરીનો રસ આપણે ખાઈએ છીએ એ કબૂલ, પણ કેરીનો રસ કરતાં ગોટલા વધારે વજનદાર હોય છે. લેખક શું કહે છે કે આપણે ઉદાર છીએ, કેરીનો રસ તો ખાઈએ છીએ એ કબૂલ પણ કરે છે, પણ એ કેરીનો રસ કરતાં પણ ગોટલા વધારે વજનદાર હોય છે એમ કહે છે. એ આપણે અર્પણ કરીએ છીએ સમાજને. શું કહે છે કે આપણે કેરીનો રસ જે ખાઈએ છીએ અને જે ગોટલા છે એ સમાજને અર્પણ કરવું, મતલબ કોઈ પણ જગ્યાએ આપણે ફેંકી દઈએ છીએ એમ કહે છે. આપણે ખુલ્લામાં એને ઠાલવી દઈએ છીએ, જેને ભોજન કરવું હોય તે કરે. શું કહે છે કે આપણે ખુલ્લામાં એને નાખી દઈએ છીએ, જેને ભોજન કરવું હોય એ કરે. આ અહીંયા વાત કરવામાં આવેલી છે જે આપણા જે પાલતુ પક્ષ પ્રાણીઓ જે છે, મતલબ જે ઢોર જે રસ્તા પર રખડતા હોય, એ આજે આપણે ગોટલા જે છાલ જે છે ફોતરા એ બધું ફેંકીએ, એ ઢોર બિચારા ખાતા હોય, તો એની વાત કરે છે. શું કહે છે? જો કે આપણે ખુલ્લામાં એને ઠાલવી દઈએ અને જેને ભોજન કરવું હોય એ તે કરે. ઘણું ખરું, ગૌ માતાઓ આનાથી પ્રસન્ન થાય છે. શું કહે છે કે આજે આપણે ગોટલા, આજે આપણે વસ્તુઓ બહાર ફેંકી દઈએ છીએ રસ્તા ઉપર, એ આજે પ્રાણીઓ જે છે ગૌ માતા એટલે કે ગાય ખાય છે. ઘણું બધું તો ગાય ખાય છે. આપણે તો શું આપણી માતા કે શું ગૌ માતા. અડધી કેરી આપણી સગી માતાને અર્પણ, બાકીની અડધી કેરી ગોટલા પૂરતી ગૌ માતાને અર્પણ. શું કહે છે?
કે આપણે માટે તો શું આપણી માતા ને શું ગો માતા, જે જે રસ જે છે કે કેરીનો એ આપણી માતા ખાય છે અને જે ગોટલા જે છે એ ગૌ માતા ખાય છે, એટલે કહે છે કે આપણે માટે શું માતા ને શું ગૌ માતા. આપણે મ્યુનિસિપાલિટીનું પીપ પાસે પડ્યું હોય તો પણ ગોટલા તો બહાર જ નાખીએ છીએ, એનું કારણ સમજો. પીપમાં ઊંડેથી ગોટલા કાઢીને ગાય માતા કેવી રીતે ખાઈ શકે? બહાર પડ્યા હોય તો ગાયો પણ ખાય. શ્વાનોને પણ સુગંધ લેવી હોય તો લે, મક્ષિકાઓ પણ યથાશક્તિ આ સ્વાદ લે. આપણે તો માનીએ છીએ કે જીવ માત્રને ઈશ્વરે ઘડેલો છે, શું આપણા છોતરા કેરીનો છોકરા કેરીનો રસ ખાય અને મક્ષિકાના બચ્ચા ભૂખ્યા રહે? ના ચાલે. આપણી સંસ્કૃતિ તો એ સ્વાર્થીપણાને સ્વીકારતી નથી. આપણે તો ગોટલા ખુલ્લામાં જ રાખવાના. લેખક શું અહીંયા ટોન મારે છે, કટાક્ષ કરે છે, શું કહે છે જુઓ, કે સમજો કે આપણી જે પીપમાં જે ઊંડેથી ગોટલા કાઢીને ગાય માતા કઈ રીતે ખાઈ શકે? બહાર પડ્યા હોય તો ગાયો પણ ખાય. જો લેખક કહે છે કે આપણે જે કેરી ખાઈને જે ગોટલા જે વધે એ આપણે પીપમાં એટલે કે ડસ્ટબિનમાં કેવી રીતે નાખી શકાય, એમ કહે છે કે જો પીપમાં ઊંડે ગોટલા પડ્યા હોય તો એમાં ગાય જે છે એ મંદર મોઢું તો ન નાખી શકે, એટલે કહે છે કે મતલબ કટાક્ષ કરે છે, ટોન્ટ મારે છે. શું કહે છે જુઓ, કે પીપ ઊંડેથી ગોટલા કાઢીને ગાય માતા કેવી રીતે ખાઈ શકે? બહાર પડ્યા હોય તો ગાયો પણ ખાય. શ્વાનોને પણ સુગંધ લેવી હોય તો લે, મક્ષિકાઓ પણ યથાશક્તિ આ સ્વાદ લે. આપણે તો માનીએ છીએ કે જીવ માત્રને ઈશ્વર ઘડેલો છે, શું આપણા છોકરા કેરીનો રસ ખાય? મક્ષિકાઓ એટલે કહે છે કે માખીઓના બચ્ચા ભૂખ્યા રહે, શું માખીઓના બચ્ચા ભૂખ્યા રહે? ના ચાલે. આપણી સંસ્કૃતિ તો એ સ્વાર્થીપણાને સ્વીકારતી જ નથી. આપણે તો ગોટલા ખુલ્લામાં જ નાખવાના, એમ કહે છે લેખક. જુઓ, છોતરા મોટે ભાગે મગફળીના એ મૂલ્યવાન વસ્તુઓ છે, પણ ગાયો કે મક્ષિકાઓને એ કામ નથી આવતા. એટલે આપણે છોતરાને એક જગ્યાએ ખૂણામાં કે દિવાલ પાસે કે રસ્તામાં વચ્ચે ઢગલામાં નથી નાખતા. આપણે સિંહના છોતરાને સર્વત્ર વેરતા ફરીએ છીએ. સબ ભૂમિ ગોપાલ કી શા માટે પૃથ્વીના એક ચોરસ મીટર જેટલી જગ્યા પણ ફોતરા વિહોણી રાખવી? આપણે બગીચામાં, થિયેટરમાં, ઓફિસ કમ્પાઉન્ડમાં, શાળાના વર્ગમાં સર્વત્ર ફોતરા વેરતા વેરતા ચાલ્યા જઈએ છીએ. એક કવિએ કહેલું, જુઓ શું કહે છે આમાં. હવે લેખકે છોતરા વિશે વાત કરી છે, જે મગફળીના છોતરા જે હોય એ મોટે ભાગે એ જે મૂલ્યવાન વસ્તુઓ જે છે એ આપણે રસ્તા પર ફેંકી દઈએ, મોટે ભાગે ગાયો અને મક્ષિકાઓ એટલે કે જે ગાયો કે મક્ષિકાઓને કામ નથી આવતા. શું કહે છે કે આપણે જે છોતરા મગફળીના ફેંકી દઈએ છીએ, હાલો હજી કેરીના ગોટલા જે છે એ ગાયો પણ ખાઈ લે, પણ આ જે છોતરા જે છે એ ગાયોને પણ કામ નથી આવતા અને મધમાખીઓને પણ કામ નથી આવતા, એટલે ગમે ત્યાં ખૂણામાં અને દિવાલ પાસે અથવા તો રસ્તાની વચ્ચે ઢગલા કરીને નાખતા હોય છે. આપણે સિંહના છોતરાને સર્વત્ર વેરતા ફરીએ છીએ. શું કહે છે કે આ જે સિંહના ફોતરા જે છે આપણે ગમે ત્યાં સર્વત્ર એટલે ગમે તે જગ્યાએ આપણે ફેંકી દેતા હોઈએ છીએ. સબ ભૂમિ ગોપાલ કે શા માટે પૃથ્વીની એક ચોરસ મીટર જેટલી જગ્યા પણ ફોતરા વિહોણી રાખવી? શું કહે છે કે સબ ભૂમિ ગોપાલ કે આ બધી ભૂમિ જે છે એ ગોપાલની છે, આપણી જ છે, એમ કહે છે. તો શા માટે આપણે એક ચોરસ મીટર પણ જેટલી જગ્યા પણ આપણે ફોતરા વિહોણી રાખવી? મતલબ આમ કહે છે કે આપણે આ જે ભૂમિ જે છે આપણે સર્વની છે એમ, તો શા માટે એ આપણે એ જે ભૂમિ જે છે એને આપણે ફોતરા વિહોણી એટલે એના પર ફોતરા ન ફેંકીએ, ગમે ત્યાં ફેંકી દઈએ છે. આપણે બગીચામાં, થિયેટરમાં, ઓફિસ કમ્પાઉન્ડમાં, શાળાના વર્ગમાં સર્વત્ર ફોતરા વેરતા વેરતા ચાલ્યા જઈએ છીએ. એક કવિએ કહેલું, બેફામ તો એ કેટલું થાકી જવું પડ્યું, નહીં તો જીવન માર્ગ છે ઘરથી કબર સુધીનો. શું કહે છે જો, નીચે લખેલું છે શાયરે વ્યંગ્યમાં કહ્યું છે કે ઘરથી કબર સુધી કેટલી ટૂંકી જિંદગી છે, પણ એટલામાં આપણને કેટલો બધો જિંદગીનો થાક અનુભવાય છે. શું કહે છે કે ઘરથી કબર સુધીની જિંદગી તો બહુ ટૂંકી છે, પણ એટલામાં આપણો કેટલો બધો જિંદગીનો થાક અનુભવાય છે. મતલબ કહે છે કે જિંદગી નાની એમથી છે તેમ છતાં લોકોને આમાં કેટલો બધો થાક લાગે છે. મને કવિને કહેવાનું મન થાય છે કે જિંદગીનો થાક ન લાગે કવિ, જો તમે ઘેરથી કબર સુધી
ઘરથી કબર સુધી ફોફા ખાતા ખાતા ટહેલતા ટહેલતા જાઓ અને ફોફાના ફોતરા સર્વત્ર વેરતા જાઓ. તો અહીંયા જુઓ, જે કવિ જે છે એ આ જે ભારતીય સંસ્કૃતિના જે લોકો જે છે કે જે ગમે ત્યાં કચરો ફેંકી દે છે એને કટાક્ષથી કહે છે, ટોનથી કહે છે. શું કહે છે? જે પહેલાં જે ઉપર જે કવિએ કહ્યું કે ઘરથી કબર સુધીની જિંદગી તો બહુ ટૂંકી છે, તેમ છતાં લોકોને ઘણો બધો થાક અનુભવાય છે, ત્યારે આ લેખક જે છે બકુલ ત્રિપાઠી એ શું કહે છે કે મને કવિને કહેવાનું મન થાય છે કે જિંદગીનો થાક ન લાગે કવિ, જો જિંદગીનો થાક ન લાગે કવિ, જો તમે ઘરથી કબર સુધી જો ફોફા એટલે કે મગફળી ખાતા જાઓ અને ફોફા તમે ઠેર ઠેર વેરતા જાઓ તો અને ટહેલતા જાઓ તો તમને જિંદગીનો થાક ક્યારેય નહીં લાગે, એમ કહે છે. બીજા એક ફિલ્મી શાયરે ગાયું કે દિલ કે ટુકડે હજાર હુએ, એક યહાં ગીરા એક વહાં ગીરા. હવે દિલનું શું છે કે આપણામાંના કેટલાકની પાસે જ એ હોય છે, બધા પાસે નથી હોતું. વળી જેની પાસે હોય છે તેનું દિલ તૂટે છે માત્ર જુવાનીમાં જ. એટલે દિલના હજાર ટુકડા થાય અને એક અહીં ફેંકતા જઈએ અને એક ત્યાં ફેંકતા જઈએ, એવું સદભાગ્ય તો કોકને જ મળે છે. પણ ફોફા કે ટુકડે દો ચાર હુએ, એક યહાં ગીરા એક વહાં ગીરા, એક ગીત તો ગૌરવપૂર્વક આપણે ગાઈ શકીએ એમ છીએ, શૈશવથી તો તે વૃદ્ધાવસ્થા સુધી. શું કહે છે કે બીજા ફિલ્મી શાયરે કહ્યું ગાયો છે. જોજો, બકુલ ત્રિપાઠી એમ કહે છે કે બીજા શાયરે ગાયો, ખુદ બકુલ ત્રિપાઠી નથી ગાયું. જુઓ શું કહે છે કે બીજા એક ફિલ્મી શાયરે ગાયો કે દિલ કે ટુકડે હજાર હુએ, એક યહાં ગીરા એક વહાં ગીરા. શું કહે છે કે દિલના જે ટુકડાઓ છે, હજાર ટુકડાઓ થયા છે, એક અહીંયા પડ્યો તો એક ત્યાં પડ્યો. હવે દિલનું શું છે કે આપણામાંના કેટલાકની પાસે જ હોય એ હોય છે, બધાની પાસે તો નથી હોતું. વળી જેની પાસે હોય છે તેનું દિલ તૂટે છે માત્ર જુવાનીમાં જ. શું કહે છે કે હવે શું આ દિલનું શું છે કે આપણામાં કેટલાકની પાસે હોય છે અને કેટલાકની પાસે નથી હોતું, અને વળી જેની પાસે દિલ હોય એનું તે તૂટી ગયેલું હોય એ પણ જુવાનીમાં. એટલે દિલના હજાર ટુકડા થાય અને એક અહીં ફેંકતા જઈએ અને એક ત્યાં ફેંકતા જઈએ, એવું સદભાગ્ય કોકને જ મળે છે. શું કહે છે કે દિલના જે ટુકડાઓ જે છે એ હજાર થાય છે અને એને ફેંકતા એકને અહીં ફેંકે અને એકને ત્યાં ફેંકે, એમ કહે છે. અને આવું સદભાગ્ય તો કોકને જ મળે. પણ ફોફા કે ટુકડે દો ચાર હુએ, એક યહાં ગીરા એક વહાં ગીરા, એક ગીત ગૌરવપૂર્વક આપણે ગાઈ શકીએ એમ છે. જો લેખકે શું કહે છે કે પણ ફોફા કે ટુકડે દો ચાર હુએ, એક યહાં ગીરા એક વહાં ગીરા. પણ જો દિલના ટુકડા તો હજાર થયા, અહીંયા શું કહે છે કે ફોફાના ટુકડા તો ચાર થયા, એક અહીંયા નાખીએ એક ત્યાં નાખીએ, આવું ગીત જે છે તો આપણે ગૌરવપૂર્વક ગાઈ શકીએ છીએ શૈશવથી વૃદ્ધાવસ્થા સુધી. શૈશવ એટલે બાળપણથી વૃદ્ધાવસ્થા સુધી આપણે આ ગીત શરૂ કરી શકીએ, ગાઈ શકીએ. એટલે જ દિલના ટુકડા વેરાયેલો તો માત્ર કોલેજ કમ્પાઉન્ડમાં જ દેખાય છે, પણ ફોફા કે ટુકડે ઇધર ઉધર યહાં વહાં સબ જગ્યા. શું કહે છે કે એટલે જ તે કે જે દિલના ટુકડા જે છે એ વેરાયેલા માત્ર કોલેજમાં જોવા મળે છે, પણ ફોફાના ટુકડા તો ગમે ત્યાં જોવા મળે, એમ કહે છે. જોકે આ પણ પુણ્યવંતી પ્રવૃત્તિ છે, એમાં જીવદયા સમય છે. ફોફાના ફોતરામાં જો સિંહ ફોતરા પણ હોય તો એના પર કીડીઓ આવે છે. ઘણીવાર તો કીડીઓ સહકુટુંબ મિત્ર મંડળ સહિત આવે છે. હવે કીડી બિચારી નાનું જંતુ, આપણે ફોફાના ફોતરાને રૂમાલમાં નાખીને નાની પોટલીવાળી ખિસ્સામાં રાખીને પછી મ્યુનિસિપલ કચેરી કચરાપેટીમાં દેખાય ત્યાં જઈને ઠાલવી શકીએ. વિદેશોમાં આવો સજ્જડ નિયમ છે, આપણે તો જીવદયાવાળા માનવીઓ અરહ્યા. આપણી કીડી બહેનો બિચારી કેટલોય ચાલીને છે કચરા પેટી સુધી ક્યાં જાય, બિચારી થાકી ન જાય. શું કહે છે? જો આમાં જે લેખક જે છે એ ટોન મારે છે, જે લોકો ગમે ત્યાં ફોતરા ફેંકી દેશે અને કહે છે. જુઓ, જો કે આપણી સંસ્કૃતિ પુણ્યવંતી પ્રવૃત્તિ છે, જે આપણી જે આ જો કે આ પણ પુણ્યવંતી પ્રવૃત્તિ છે. પુણ્યવંતી એટલે પુણ્ય કરવા જેવી પ્રવૃત્તિ છે. જો એમાં જીવદયા સમય છે, આમાં લોકોના જે જીવદયા એટલે કે જીવજંતુ છે એના માટે વિચારવામાં આવ્યું છે.
ફોફાના ફોતરામાં જો સિંગ ફોતરા પણ હોય તો એના પર કીડીઓ આવે છે. શું કહે છે કે ફોફાના જે ફોતરા જે રસ્તા પર પડેલા હોય ગમે ત્યાં, એના પર કીડીઓ આવે છે. ઘણીવાર તો કીડીઓ સહકુટુંબ મિત્ર મંડળ સહિત આવે છે. શું કહે છે કે ઘણીવાર તો કીડીઓ જે છે પોતાનું સહકુટુંબ અને જે પોતાનું મિત્ર મંડળ જે સાથીઓ જે છે એની સાથે પણ આવે છે એમ કહે છે. હવે કીડી બિચારી નાનું જંતુ, આપણે ફોફાના ફોતરાને રૂમાલમાં નાખીને નાની પોટલી વાળે ખિસ્સામાં રાખીને પછી મ્યુનિસિપલ કચરા પેટી દેખાય ત્યાં જઈને ઠલી ઠલ ઠાલવી શકીએ. વિદેશોમાં આવો સજ્જન નિયમ છે, પણ આપણે તો જીવ દયાવાળા માનવીઓ રહ્યા. આપણી કેડી બહેનો બિચારી કેટલુંય ચાલીને છે કચરા પેટી સુધી ક્યાં જાય, બિચારી થાકી ન જાય. જો લેખક કેવો ટોન મારે છે, એટલે જ આપણે દયા આણીને એને ફોતરાની હોમ ડિલિવરી આપીએ છીએ. શું કહે છે કે એટલા જ માટે કીડીઓ પર દયા ખાઈને આપણે આ ફોતરા ગમે ત્યાં ફેંકીને કીડીઓ માટે આપણે હોમ ડિલિવરી કરીએ છીએ એમ કહે છે. કીડીઓ સર્વત્ર ફોતરા સર્વત્ર, સેવ ભૂસું ચવાણું અને દાણા સર્વત્ર. એટલે કીડીઓ સર્વત્ર. શું કહે છે, કીડીઓ સર્વત્ર, ફોતરા સર્વત્ર, સેવ ભૂસું ચવાણું અને દાણા સર્વત્ર. એટલે કીડીઓ સર્વત્ર. આપણી લાગણીઓ સર્વવ્યાપી, એટલે ત્યાં કીડી મકોડા માખી મચ્છર સર્વવ્યાપી. શું કહે છે કે જ્યાં ત્યાં જો કીડીઓ હોય, બરાબર, કીડીઓ ક્યાં હોય તો કે ફોતરા હોય, સેવ ચવાણું ગમે ત્યાં વેરાણ હોય ત્યાં હોય, દાણા હોય ત્યાં કીડીઓ સર્વ જગ્યાએ હોય. સર્વત્ર એટલે સર્વ જગ્યાએ, એટલે આપણી લાગણીઓ સર્વવ્યાપી. આપણે ત્યાં કીડી મકોડા માખી અને મચ્છર સર્વવ્યાપી. જુઓ, આપણે ત્યાં જો કીડીઓ હોય એટલે શું કે મકોડા પણ હોય, માખી હોય, મચ્છર હોય, બધા સર્વવ્યાપી ઠેર ઠેર ગમે તે જગ્યાએ હોય એમ કહે છે. આપણે બધા માનવીઓ અને જંતુઓ પરસ્પર પ્રેમ રાખીને કેવું મધુરું જીવીએ છીએ. મૂરખ યુરોપ અમેરિકાવાળા આ સમજી જ શકતા નથી. અરે રે, કારુણ્ય કારુણ્ય, અપાર કારુણ્ય. શું કહે છે, વળી પાછો ટોન મારે છે જો લેખક. શું કહે છે, આપણે બધા માનવીઓ અને જંતુઓ પરસ્પર પ્રેમ રાખીએ કેવું મધુરું જીવન જીવીએ છીએ. નહીં, મૂરખ યુરોપવાળા છે અમેરિકાવાળા કે આ સમજી જ શકતા નથી. અરે રે, કારુણ્ય કારુણ્ય, અપાર કારુણ્ય. આજે શું કહે છે કે મૂરખ યુરોપ અને અમેરિકાવાળા સમજી શકતા નથી, કારણ કે આપણા ભારતના લોકોની જેમ ગમે ત્યાં કચરો નથી ફેંકતા. એટલા માટે અહીંયા લેખક કટાક્ષથી કહે છે, ટોનથી કહે છે. જુઓ આગળ. અને છાલ છોતરા અને ગોટલાની આપણી સંસ્કૃતિનો પ્રથમ પાયો છાલ. બને તો કેળાની પણ નારંગીની મોસંબીની કે નાળિયેરની પણ છાલ પણ ચાલે. આપણે આ બધા પ્રકારની છાલ સર્વત્ર ફેંકીએ છીએ, પણ ફેંકવા માટે કેળાની છાલ શ્રેષ્ઠ. કેળું ખાઈને કેળાની છાલ આમ ફટાક દઈને ફગાવી દેવી, એ તો આપણી પ્રિય રાષ્ટ્રીય રમત છે. લેખક પાછું શું કહે છે કે અને છાલ, હવે જો પેલા નાળિયેરના ફોતરા વિશે વાત આવી ગઈ, ગોટલા વિશે વાત, પહેલાં તો કેરીના ગોટલા વિશે વાત આવી ગઈ, પછી મગફળીના ફોતરા વિશે આવી ગઈ, હવે આવી છે છાલ વિશે વાત. શું કહે છે, જો અને છાલ છોતરા અને ગોટલાની આપણી સંસ્કૃતિનો જે પ્રથમ પાયો જે છે એ તો છાલ છે. બને તો કેળાની પણ નારંગીની મોસમીની કે નાળિયેરની પણ ચાલે. આપણી આ બધા પ્રકારની છાલ સર્વત્ર ફેંકી દઈએ છીએ. એટલે કહે છે કે આ જે નામ આપેલા છે, જુઓ, કેળાની, નારંગીની, મોસંબીની અને નાળિયેરની, આ બધી જે છે જે છાલો જે છે એ આપણે ગમે ત્યાં સર્વત્ર એટલે કે ગમે ત્યાં ફેંકી દઈએ છીએ. પણ ફેંકવા માટે કેળાની છાલ શ્રેષ્ઠ, પણ ફેંકવા માટે જો મજા આવે અથવા તો જે સૌથી વધુ દેખાતી હોય રોડ રસ્તા પર પડેલી, તો શું કહે છે કે કેળાની છાલ. કેળું ખાઈને કેળાની છાલ આમ ફટાક દઈને ફગાવી દેવી, એ તો આપણી પ્રિય રાષ્ટ્રીય રમત છે. જુઓ લેખક શું પૂછે છે કે આપણી રાષ્ટ્રીય રમત કઈ છે. જુઓ તો શું કહે છે કે કેળાનું કેળું ખાઈને જે છાલ જે છે આમ ફટાક દઈને ફેંકી દેવાની જે છાલ જે રમત જે છે એ તો આપણી આ રાષ્ટ્રીય અને પ્રિય રમત છે એમ કહે છે. ઓલિમ્પિકવાળા દડા ફેંકની અને ભાલા ફેંકની રમતો રાખે છે, એટલે આપણો પત્તો નથી ખાતો, આપણો પત્તો નથી ખાતો. કાંસાનો ચંદ્રક પણ નથી મળતો,
પણ કેળાની ઝાલની સ્પર્ધા રાખે તો ભારતીય ખેલાડીઓ જ સુવર્ણચંદ્રક મળે. બીજાઓને બિચારાઓને આવડે જ નહીં ને, કારણ પ્રેક્ટિસ જ નહીં ને. બીજા દેશોના લોકો તો કેળાની કેળા ખાઈને ઝાલ પ્લાસ્ટિકની બેગમાં મૂકીને ડસ્ટબિન પાસે જઈને અંદર મૂકી આવે છે. બિચારાઓ શું કહે છે? હવે જુઓ, અહીંયા પાછું લેખક ટોન મારે છે. શું કહે છે જુઓ, કે ઓલિમ્પિકવાળા તો દડા ફેંક અને ભાલા ફેંકની રમતો રાખે છે, એમાં પણ એમાં તો આપણો પત્તો નહીં, એટલે કે એમાં તો આપણને ફાવે નહીં, એમાં આપણું તો કંઈ નામ આવે નહીં. તો શું કહે છે, કાંસાનો ચંદ્રક પણ નથી મળતો, પણ જો કેળાની છાલ ફેંકની જો સ્પર્ધા રાખે તો એમાં ભારતીય ખેલાડીનો તો સુવર્ણ ચંદ્રક જ મળે, એમ કહે છે લેખક. બીજાઓને બિચારાઓને આવડે જ નહીં, એટલે કહે છે ભારતીય લોકોને સુવર્ણ ચંદ્રક મળે, બીજાઓ એટલે કે જે બીજા દેશના લોકો છે એ બિચારાને તો આવડે જ નહીં, કારણ કે પ્રેક્ટિસ જ નહીં ને, એમ કહે છે. પ્રેક્ટિસ જ નહીં તો એને બિચારાને ક્યાંથી આવડે છાલ ફેંકતા કેળાની? એ તો બિચારા ડસ્ટબિનમાં જ ફેંકતા હોય. બીજા દેશોના લોકો તો કેળા ખાઈને છાલ પ્લાસ્ટિકની બેગમાં મૂકીને ડસ્ટબિન પાસે જઈને અંદર મૂકી આવે છે. બિચારાઓ, લેખક જુઓ શું કહે છે, કે બીજા દેશના લોકોને બિચારાને ક્યાંથી ફાવે, આવડે જ નહીં છાલ ફેંકતા, ભારતીય લોકોની જેમ છાલ ફેંકતા તો આવડે જ નહીં બિચારાઓ, એ તો બિચારા ડસ્ટબિનમાં અંદર નાખી આવે, એમ કહે છે. મેં તો અમેરિકામાં ત્યાંના ખેલાડીઓને મોઢે મોઢ સંભળાવ્યું, તાકાત હોય તમારી માએ શેર સૂંઠ ખાધી હોય તો ઓલિમ્પિકમાં રાખો કેળાની છાલ ફેંકની સ્પર્ધા, છે તાકાત? લેખક વળી શું કહે છે પાછા જુઓ, મેં તો અમેરિકામાં ત્યાંના ખેલાડીઓને મોઢા મોઢ સંભળાવ્યું, તાકાત હોય તમારી માએ શેર સૂંઠ ખાધી હોય તો ઓલિમ્પિકમાં રાખો કેળાની છાલ ફેંક સ્પર્ધા, છે તાકાત? એમ કહે છે. એ લોકોએ મને પૂછ્યું, વોટ ઇઝ શેર સૂંઠ? લેખક શું કહે છે, લેખક એમ કહે છે કે અમેરિકાના ખેલાડીઓને મોઢા મોઢ એટલે કે એને મોઢે જઈને સંભળાવી કે તાકાત હોય અને જો તમારી માએ શેર સૂંઠ ખાધી હોય તો ઓલિમ્પિકમાં રાખો કેળાની છાલ ફેંકની સ્પર્ધા, છે તાકાત? ત્યારે અમેરિકાવાળા શું કહે છે કે વોટ ઇઝ શેર સૂટ? મેં કહ્યું, કપાળ તમારું? લેખક પાછા શું કહે છે, કપાળ તમારું? મેં તો ઘરને ત્રીજે માળેથી ઘરની અંદરથી કેળાની છાલ ફેંકતા મિત્રોને જોયા છે કે જેમની છાલ બારી બહાર બાલ્કની બહાર બરાબર સડકની વચ્ચોવચ્ચ પડે, 2 ફૂટ આમે નહીં ને 5 ફૂટ તેમે નહીં, બરાબર રસ્તાની મધ્યમાં કંપાસ લઈને માપી જુઓ. શું કહે છે લેખક? એમ કહે છે કે મેં તો એવા વ્યક્તિઓને પણ જોયા છે. કેવા વ્યક્તિઓ? કે જે ત્રીજે માળેથી ઘરની અંદરથી કેળાની છાલ ફેંકતા હોય એવા મિત્રોને જોયા. શું કહે છે કે ત્રીજે માળે રહેતા હોય તેમ છતાં કેળાની જે છાલ છે બાર બારીની બાર ફેંકતા જોયા હોય એવા લોકોને પણ એણે જોયા છે, એમ કહે છે. અને જેમની છાલ બારી બહાર બાલ્કની બહાર લખ્યું છે એની જે આજે લોકો ત્રીજા માળેથી જે લોકો છાલ ફેંકે છે બરાબર, શું કહે છે કે બારની બહાર બાલ્કની બહાર બરાબર સડકની વચ્ચોવચ્ચ જ પડે, એમ કહે છે. અને 2 ફૂટ આમે નહીં અને 5 ફૂટ તેમે નહીં, બરાબર રસ્તાની વચ્ચે મધ્યમાં જ પડે, એમ કહે છે. કંપાસ લઈને માપી જુઓ, એમ કહે છે લેખક. કેળાની છાલ ફેંકનું અજબનું કૌશલ્ય છે આપણી પાસે. સાંભળ્યું છે કે કેટલાક મંદિરોએ આપણી આ સંસ્કૃતિનો વિરુદ્ધ પ્રચાર શરૂ કરી દીધો છે. અરે, બાળકોને સ્વેચ્છાની સ્વચ્છતાની ટેવોએ પાડવામાં આવી રહી છે. શું કહે છે કે કેળાની છાલ ફેંકનું અજબનું કૌશલ્ય છે આપણી પાસે. સાંભળ્યું છે કે કેટલાક બાલ મંદિરોએ આપણી આ સંસ્કૃતિનો વિરુદ્ધ પ્રચાર શરૂ કરી દીધો છે. અરે, બાળકોને સ્વચ્છતાની ટેવોએ પાડવામાં આવી રહી છે. પરિવર્તનનું કારણીઓ એ તો અનહદ. આહા, શું કહે છે કે આપણે જે આ યુવા પેઢી જે છે એ લોકોએ હવે શું કર્યું છે કે આ જે સંસ્કૃતિ જે છે આવે છાલ છોતરાને ગોટલા ગમે ત્યાં ફેંકવાની એ સંસ્કૃતિ વિરુદ્ધ પ્રચાર કરી દીધો છે. એ લોકો સ્વચ્છતામાં માને છે અને નાના બાળકોને નાનપણથી જ ટેવ પાડવામાં આવે છે સ્વચ્છતાની. એટલે કહે છે કે પરિવર્તનનું કારણ એ તો અનહદ છે. આહા, એમ. હવે જુઓ,